I'm Dr. Mahendra Narvaria, Chairman of Asian Bariatrics and AB Plus Specialty Hospital and AB Plus Health Lounge. આપણે એક નવું વર્ટિકલ શરૂ કર્યું છે જે કે પ્રિવેન્ટિવ હેલ્થ તરફ જઈ રહ્યું છે કે લોકો છે ટ્રીટમેન્ટની વાત બધા હોસ્પિટલ કરતા હોય છે કે આપણે માંદા પેશન્ટ માંદું પડે તો હોસ્પિટલ જાય અને ટ્રીટમેન્ટ થાય, પણ વેલનેસ કે જે પ્રિવેન્ટિવ હેલ્થ ઉપર બહુ જ ઓછા લોકો કામ કરે છે ને એ એક એરિયા છે જેમાં બહુ બધું કામ કરવાની જરૂર છે. તો એના માટે આપણે આ એક નવું વર્ટિકલ ચાલુ કર્યું જેમાં આપણને કોઈ પણ બીમારીને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ એના પર આપણે કામ કરીએ છીએ. એ હેતુથી અમે લોકોએ એક અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલ પર એક હેલ્થ લોન્જ બનાવ્યું છે જેમાં આપણે અલગ અલગ જાતના મશીન મૂક્યા છે જે એફડી અપ્રુવડ ઇમ્પોર્ટેડ મશીન્સ છે જેનાથી આપણે નોન ઇન્વેઝિવ હેલ્થ ચેકઅપ કરીએ છીએ. એમાં એક મશીન છે મારી બોડી કમ્પોઝિશન એનાલિસિસ જે કે આખા ઇન્ડિયામાં પહેલું એવું મશીન છે કે જે આપણી બોડીના દરેક ઓર્ગનના આખી એનાલિસિસ કરે, આપણો વોટર કન્ટેન્ટ કેટલું છે, ફેટ કન્ટેન્ટ કેટલું છે, મસલ માસ કેટલું છે, પીએમઆઈ કેટલી છે અને એની એ પ્રમાણે વિસલ ફેટ કેટલું છે. તો એના લીધે આપણને અને આ રિપોર્ટ લગભગ 7 પેજની આવે તો એ રિપોર્ટથી આપણને ખબર પડે કે આપણી બોડી નોર્મલ છે કે નહીં. સો આ બોડી કમ્પોઝિશન એનાલિસિસ જે ઇન બોડીની જે મશીન આપણે લગાવી છે ઇન્ડિયામાં એ ઇન્ડિયાની પહેલી એવી મશીન છે જે આપણી બોડીનો કમ્પ્લીટ એનાલિસિસ કરીને આપણી બોડીમાં કેટલું વોટર કન્ટેન્ટ છે, કેટલું ફેટ છે, કેટલું મસલ માસ છે અને એની આખી ડિટેલમાં એનાલિસિસ કરીને લગભગ 7 પેજની રિપોર્ટ આપે. એ રિપોર્ટથી આપણને આઈડિયા આવે કે આપણી બોડીમાં ફેટ પર્સન્ટેજ એક્ચ્યુઅલ કેટલું છે. બોડી ફેટ પર્સન્ટેજ 25% વધારે ના હોવું જોઈએ, પણ આપણે ઇન્ડિયન ગમે જો આપણે પાતળા દેખાતા હોઈએ તો બી આપણું ફેટ પર્સન્ટેજ બહુ વધારે હોય છે. એટલા માટે આપણને કહેવાય છે વી ઇન્ડિયન્સ આર થીન ફેટ પીપલ. થીન ફેટ માણસ આમ દેખાવમાં નોર્મલ લાગે, નોર્મલ વેઇટ લાગે, છતાં બી એના ફેટ પર્સન્ટેજ વધારે હોય અને એના લીધે અલગ અલગ બીમારીઓ આવે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ કે જે બીમારીઓ છે એના લીધે આવતી હોય છે. અને આ જો ફેટ પર્સન્ટેજ આપણે મોડિફાય કરીએ જેના માટે અમે એ લોકોને ગાઈડ કરીએ છીએ એનાલિસિસ પછી કે કઈ રીતે લોકો પોતાનું મસલ માસ વધારે, કઈ રીતે ફેટ ઓછું કરે અને એનાથી જો આપણે આ બીમારીઓને અટકાવી શકીએ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એવી ખરાબ બીમારી જેનાથી સીવી સ્ટ્રોક જેવી કે હાર્ટ એટેક જેવી બીમારીઓ થઈ શકે, એ બીમારીઓ જો આપણે અટકાવી શકીએ તો એનાથી વધારે કોઈ સારું પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ હોતું નથી. આજ સુધી કોઈ ફી બોડી એનાલિસિસ માટે બહુ ઓછા ટેસ્ટ થતા હતા. આ એક જ મશીન છે જે એટલી ડિટેલમાં એનાલિસિસ કરે અને બેનિફિટ એનો એ જ છે કે આપણે આપણી બોડીને જાણીએ અને એના ઉપર આપણે કામ કરીએ. એ આપણે જો ઘરની ખોરાકને ચેન્જ કરીને જો પ્રોટીન ઇન્ટેક વધારીએ, એક્સરસાઇઝ આપણી લાઈફમાં કરીએ તો આપણે ફેટ પર્સન્ટેજ ઓછું કરી શકીએ છીએ અને એના લીધે આપણે જે બેનિફિટ થાય એ ઇનોમસ છે, એનો કોઈ કાઉન્ટ જ નથી. તો આ બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે એ અમારી એક આઈડી સાથે લિંક છે અને જ્યારે તમે રેગ્યુલર ફોલોઅપમાં જાઓ તો તમે જૂની એનાલિસિસને આ બોડી મશીન છે કમ્પેર કરે. ઇનફેક્ટ એમાં સેન્સર છે જે તમારે ખાલી થંબ ઇમ્પ્રેશનથી બી તમને ઓળખી શકે છે અને તમારા બધા જૂના રિપોર્ટ છે એને કમ્પેર કરીને તમારો એક આખો એનાલિસિસ આપશે કે તમારું ફેટ પર્સન્ટ વધ્યું છે, ઘટ્યું છે, મસલ માસ વધ્યું છે, ઘટ્યું છે અને એના લીધે આપણને ફાયદો ખબર પડે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છે કે ખોટી દિશામાં. ઘણી વખત લોકો છે જીમ જાય, એક્સરસાઇઝ કરે કે ડાયટિંગ કરે, પણ કોઈ પણ વેઇટ લોસ પ્રોગ્રામ હોય એ હંમેશા કોઈ પણ વેઇટ લોસ સાથે મસલ લોસ થાય અને આપણે એવું પ્રોગ્રામ કરવું છે જેમાં મસલ લોસ ના થાય છતાં ફેટ લોસ થાય, એ ઇમ્પોર્ટન્ટ છે અને એ લોકોને ખબર હોતી નથી. લોકો કોઈ પણ ગાઈડન્સ વગર, કોઈ પણ એના આઈડિયા વગર એક્સરસાઇઝ કે ડાયટિંગ કરતા હોય છે, કોઈ ક્રેશ ડાયટિંગ કરશે, કોઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરશે, કોઈ પણ આ બધા જ પ્રોસેસમાં મસલ લોસ થાય છે. મસલ લોસ છે કોઈ દિવસ પાછું આવતું નથી, પાછું લાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. મસલને બચાવવું એ જ ઇમ્પોર્ટન્ટ છે. મસલ માસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર હેલ્ધી લાઈફ, કેમ કે દરેક ઓર્ગન છે મસલ્સથી કામ કરે છે. દેટ ઇન્ક્લુડ્સ અવર હાર્ટ, આપણો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ છે કે કોઈ પણ ઓર્ગન છે, એક એક મસલ છે અલગ અલગ જાતના એ કામ કરતા રહે છે. બોલવા માટે જે જીભ છે એવી મસલથી જ કામ કરતી હોય, તો કોઈ પણ વસ્તુ માટે મસલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મસલ્સને આપણે જો મોનિટર કરીએ લાઈફ ટાઈમ તો આપણે ઘણી બધી બીમારીઓને બચાવી શકીએ છીએ.